वाराही सर्किट हाउस खाते कोंग्रेसनु स्नेह मिलन योजायो। पाटण जिल्लाना सातलपुर तालुकाना वाराही सर्किट हाउस खाते कोंग्रेसना आगेवानोनी उपस्थितिमां नव वर्ष निमित्ते स्नेह मिलन कार्यक्रम योजायो हतो। आ प्रसंगे राधनपुर विस्तारना धारासभ्य रघुभाई देसाई, जिल्ला कोंग्रेस प्रमुख शंकरजी ठाकोर, बळवंतजी ठाकोर, महबूब खान, मलेक जयद खान, कोंग्रेस प्रमुख सातलपुर जाखोत्रा सरपंच अने अन्य गामना सरपंचो अने कोंग्रेसना आगेवानोनी उपस्थितिमां वाराही सर्किट हाउस खाते कोंग्रेस पक्षनुं स्नेह मिलन कार्यक्रम योजवामां आव्यो हतो। स्टोरी बाय भगीरथसिंह जाडेजा, महाशापुरा न्यूज चेनल, सातलपुर, पाटण, गुजरात। તમે ચર્ચા કરો, જે લોકો પાસે સાયકલો નથી એ લોકો અત્યારે બે બે ચાર ચાર હજાર કરોડના પૈસાદારો છે। આ પૈસા પ્રજાના પૈસા છે અને પ્રજાના પૈસે આ ભારતીય જનતા પાર્ટીના ગુંડા લોકો જે લીલામ કરી રહ્યા છે ગુજરાતની પ્રજાને, કરોડો રૂપિયાનું દેવું કરીને આ લોકોને તમારે નાબૂદ કરવો હશે તો તમારે રાધનપુરથી શરૂઆત કરવી પડશે। અને રાધનપુરથી શરૂઆત કરશો તો ગુજરાતની અંદર રાધનપુરથી આખા વલસાડ સુધી એની અસર થશે, આ બાજુ ખાવડા અને ભીલોડા સુધી। આ લડાઈ તમારે લડવી પડશે। આવતા ભવિષ્યમાં આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી લોકતંત્ર ઉપર આધારિત છે આપણો વિકાસ, લોકતંત્ર ઉપર આધાર છે આપણો રોટલો। એટલે તમે આને ભૂલો નહીં, એકતા રાખો અને કોંગ્રેસના હાથને મજબૂત કરો। અહીં ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટ પાર્ટી છે, એનો એક પણ નેતા રાધનપુર વિધાનસભા ક્ષેત્રમાં ઈમાનદાર નથી। બધા ભ્રષ્ટ પોતાના કટકીબાજી કરવાવાળા લોકો છે। એટલે સમજી વિચારીને ભાઈ શ્રી રઘુભાઈનું બહુ સારું કાર્ય છે। ભલે અમે કોંગ્રેસનો કાર્યકર છું, મજબૂત નેતા છું, પણ છતાં જે કોઈ કામ કરતો એની તારીફ કરવી એ મારું કર્તવ્ય બને છે। એટલે આવતા ભવિષ્યમાં અમારા કોઈ મતભેદ હોય એનાથી અમને કોઈ વાંધો નથી। પાર્ટીના નિર્ણયો જે હોય, પાર્ટીના નિર્ણય માન્ય સોનિયાજી હોય કે રાહુલ ગાંધીજી હોય લેશે, એ અમારા શિરોમાન્ય નિર્ણય છે। પણ આવતા ભવિષ્યમાં રાધનપુર મત વિસ્તારમાં કોંગ્રેસ બહુમતીથી જીતશે એવું મને આખા વિસ્તારમાં હું પ્રવાસ કરું છું। ગામડે ગામડે મારો પ્રવાસ ચાલે છે। અહેવાલથી કરીને છેઠ કઠીવાળા સુધીના દરેક સમાજના લોકો એમ કહે છે કે કોંગ્રેસ પાર્ટી સારી હતી અને કોંગ્રેસ પાર્ટી આવશે ત્યારે આ રાધનપુરનો વિકાસ થશે। બાકી આ ભ્રષ્ટ માણસો જે અલ્પેશ ખોડા જેવા જે લોકો રાધનપુરની અંદર લોકોને ગેરમાર્ગે દોરીને અમદાવાદમાંથી આવીને ગેરમાર્ગે દોરે છે, આવા લોકોથી આપણે બચીએ એવી આશા સાથે જય હિન્દ જય ભારત।